विद्यार्थी मित्रों, आज आप धोरण सात ना लेक्चर नंबर बे मा छे। आ लेक्चर में आप अपूर्णांक संख्या ना व्यवहारिक दाखलाओ जोवाना छे, जेने आपणे कूट प्रश्न पण कहीए छीए। जो आ दाखलानी अंदर बहु ज सीम्पल वस्तु होय, तमने आवी कोई रकम आपी दीधी होय अने ई रकम ने पेला तमारे सोल्व करवानी होय, अने सोल्व करी अने पछी दाखलो गणवानो होय। हवे व्यवहारिक उदाहरण आवडता शीखता पेला बे वस्तुनी खबर होवी जोई, एक छे परिमिति अने एक छे क्षेत्रफळ। परिमिति एटले शू अने क्षेत्रफळ एटले शू, आ बे वस्तुनी आपणने खबर होवी जोईए। धारो के आपणी पासे कोई आकार छे, धारो के आवो एक लंबचोरस छे। आ लंबचोरसनी बधी बाजु एटले के आ एक बे त्रण अने चार बधी बाजुनो जो सरवाळो करवामां आवे, बधी बाजुनो सरवाळो करवामां आवे तो एने परिमिति कहेवाय। परिमितिनो मतलब बहु ज सीम्पल थाय, बधी बाजुनो सरवाळो, कोई पण आकार माटे नियम लागू पड़े। हवे बधाना अलग अलग सूत्र होय, पण ई सूत्र याद राखवानी काई जरूर नथी। तमे डायरेक्ट परिमितिनो सूत्र न आवडे तो परिमिति एटले के बधी बाजुनो सरवाळो एम समजीन पण दाखलो करी शको छो। हवे टूंकमां कहेवा जोईए तो बोर्डरनुं माप, तमारुं कोई खेतर छे के तमारी कोई जमीन छे, ए जमीननी फरते तमारे कोई दीवाल मूकवी छे, कोई तार फेन्सिंग करवी छे, तो आ तार फेन्सिंग माटे के दीवाल माटे तमारे केटला सामाननी जरूर पड़े, जो ई जाणवुं होय, ई समजवुं होय तो तमारे ई आकारनी परिमिति गोतवी पड़े। आने कहेवाय व्यवहारिक उदाहरण, કે ભાઈ ધારો કે તમને પ્રશ્ન આપી દઈએ કે ભાઈ તમારું કોઈ ખેતર છે એની ફરતે આપણે તાર ફેન્સિંગ કરવી છે જેથી કરીને કોઈ અંદર ન આવી શકે, તો તમારે કેટલો તાર લેવો પડે, તો ઈ માપ આપણને તમારા ખેતરની પરિમિતિ ઉપરથી મળે, બરાબર છે? એટલે પરિમિતિ એટલે બોર્ડરનો સરવાળો, બોર્ડરનું માપ। બીજો શબ્દ છે ક્ષેત્રફળ। હવે ક્ષેત્રફળની ગણિતની ભાષામાં જો વ્યાખ્યા જોઈએ તો બહુ સિમ્પલ થાય, કે કોઈ પદાર્થે, કોઈ વસ્તુએ કે કોઈ પણ એક જગ્યા જ્યાં તમે કાંઈ વસ્તુ ઊભા રહી શકો છો, જ્યાં તમે મૂવમેન્ટ કરી શકો છો, એ વસ્તુએ કોઈ એક સમતલ સપાટી ઉપર રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવાય। હવે આપણને કાંઈ સમજાણું ન હોય, કારણ તો કે આ ગણિતની લેંગ્વેજ છે। ગણિતની લેંગ્વેજમાં શું કહે છે વ્યાખ્યા? કોઈ પદાર્થે સમતલ સપાટી પર રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવાય। પણ જો એને વ્યવસ્થિત સમજવું હોય તો આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ આ તમારું ખેતર છે, આ ખેતરમાં કેટલી બોર્ડર છે અથવા તો તાર ફેન્સિંગ માટે કેટલો તાર જોઈએ, જો ઈ માપ જોતું હોય તો શું લેવું પડતું હતું? પરિમિતિ। પણ હવે તમને એવો પ્રશ્ન પૂછે કે આ તમારા ખેતરમાં તમારે કંઈક વાવણી કરવી છે, અથવા તો આ તમારો પ્લોટ છે, ત્યાં તમારે કોઈ મકાન ઊભું કરવું છે, તો તમારે કેટલી ઈંટની જરૂર પડે, અથવા તો તમારે પાક વાવવો છે તો કેટલા બીજની જરૂર પડે, જો આ માપ જોતું હોય તો તમારે કામ કરવું પડે એના અંદરના ભાગમાં, અને અંદરનો ભાગનું માપ એટલે ક્ષેત્રફળ, બરાબર છે? બે વસ્તુ યાદ રાખજો, બહારનું બોર્ડરનું માપ એટલે પરિમિતિ, અંદરનું ભાગ એટલે કે ક્ષેત્રફળ, બરાબર? અને બીજો વસ્તુ છે સમતલ સપાટી, એટલે કે તમે જે જગ્યાએ ઊભા રહી શકો છો ને ત્યાં જ ક્ષેત્રફળ મળે। એટલે કે જો હું મારો હાથને આવી રીતે મૂવમેન્ટ કરું તો અહીંયા મારો હાથ ક્યાંય અથડાતો નથી, મતલબ મને અહીંયા ક્યાંય ક્ષેત્રફળ મળશે નહીં। પણ જો આ મારા હાથને અહીંયા બોર્ડ ઉપર રાખવામાં આવે તો આ બોર્ડ ઉપર આ જેટલી જગ્યા રોકાણી, આ હાથ દ્વારા જે જગ્યા રોકાણી એને મારા હાથનું ક્ષેત્રફળ કહેવાય, અહીંયા હવામાં મને ક્ષેત્રફળ મળતું નથી। એટલે ક્ષેત્રફળ માટે મહત્વની વસ્તુ છે સપાટી, બરાબર છે? ચાલો તો હવે આપણને બે વસ્તુની ખબર પડી ગઈ,
બે વસ્તુની આપણને ખબર પડી ગઈ છે, પરિમિતિ અને ક્ષેત્રફળ. તો હવે આપણે એના ઉપર એક દાખલાઓ જોઈએ. બરાબર, હવે રકમમાં છે કે એક લંબચોરસ કાગળ છે. જો ખબર ન પડે તો આપણે આકૃતિ પણ ડ્રો કરી લેવાની કે એક લંબચોરસ કાગળ છે, એની લંબાઈ, ધારો કે આપણે આને લંબાઈ કહીએ, 12.1×2 સેન્ટીમીટર જેટલી છે, અને તેની પહોળાઈ 10.2×3 સેન્ટીમીટર જેટલી છે. તો જો આપણને બે વસ્તુ આપી દીધી, લંબચોરસ કાગળની લંબાઈ અને પહોળાઈ, બે વસ્તુ આપણને આપી દીધી, અને હવે તમને કીધું છે કે એની પરિમિતિ ગોતો. તો લંબચોરસ આકારની એક વિશિષ્ટતા હોય કે તેની સામ સામેની બાજુઓ સરખી હોય, એટલે કે આ બે બાજુ સરખી હોય અને અહીંયા રહેલી આ બંને બાજુ પણ સરખી હોય. હવે પરિમિતિ, ચારેય બાજુનો સરવાળો. તો પરિમિતિમાં તો આપણે આને ધારો કે એક નામ આપી દઈએ, આનું નામ આપણે રાખી દીધું ABCD. તો પરિમિતિ જોતી છે, સૂત્ર નથી આવડતું, કાંઈ વાંધો નહીં, સૂત્ર શીખવું છે તો સૂત્ર આવડી પણ જાય. આ રીતે સૂત્ર આપણે તૈયાર પણ કરી શકીએ. ધારો કે આ એક લંબચોરસ છે, ABCD. સૂત્ર ગોખવાની જરૂર નથી, તમે બનાવી પણ શકો છો. આપણે હમણાં કીધું કે આ બે બાજુ અને આ બે બાજુ સરખી હોય, તો આપણે કહી શકીએ AB(BC)CD(DA). આ ચારેય બાજુનો સરવાળો થયો. તમે આ રીતે પણ દાખલો કરી શકો, અને જો તમારે સૂત્ર બનાવવું હોય તો સૂત્ર પણ બની જાય કે AB અને DC તો સરખા છે, તો હું આને AB કહું અને DCD ની જગ્યાએ પાછા લખી નાખું AB. લખી શકાય, કારણ કે બે સરખા છે. પછી આ BC, તો આને પણ આપણે BC કહી શકીએ, કારણ બે સરખા છે, તો આને કહી દઈએ BC. તો જો AB બે વાર છે એટલે 2 AB, અને BC પણ બે વાર છે તો 2 BC. બે ની અંદર બગડો કોમન છે, બહાર લઈ લઈએ તો અહીંયા આવશે AB(BC), એટલે કે 2×AB. એને આપણે ધારો કે લંબાઈ કહી દઈએ, જેને આપણે લ વડે દર્શાવી દઈએ, અને BC ને આપણે પહોળાઈ કહી દઈએ, એટલે એને પ વડે દર્શાવીએ. તો આ પરિમિતિનું સૂત્ર બની ગયું, 2×લંબાઈ(પહોળાઈ). બરાબર, તો આ રીતે આપણે સૂત્ર ગોખવાની જરૂર ન પડે, પણ જાતે બની શકે અને સમજી પણ શકાય. રેડી? પણ જો સૂત્ર નથી આવડતું તો પણ કઈ પ્રોબ્લેમ ન પડે, આપણે વગર સૂત્રે પણ દાખલો કરી શકીએ. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, એટલે કે AB(BC)CD(DA). ચલો, AB શું હશે? તો કે 12.1×2, BC 10.2×3, CD એટલે કે અહીંયા 12.1×2, DA કોના જેવા છે? તો કે BC જેવા. તો DA કેટલા થશે? 10.2×3. બરાબર, હવે અપૂર્ણાંકને પહેલા પૂર્ણાંકમાં ફેરવી લઈએ. ચલો, કેવી રીતે કરતા હતા? તો કે આ બેનો ગુણાકાર કરવાનો, એની સાથે આનો સરવાળો કરવાનો, એટલે 12×2=1, 25×2 વત્તા, અહીંયા જોવો જોઈએ, આ બેનો ગુણાકાર કરવાનો અને એની સાથે આનો સરવાળો કરવાનો, એટલે 10×3=30, 30×2=32×3. હવે આનો તો જવાબ આપણી પાસે પડ્યો જ છે, 25×2. આનો જવાબ આપણી પાસે છે 32×3. હવે અહીંયા આપણે ક્રમનો નિયમ લગાડી દઈએ. સરખા લસા વાળા જે પદ છે, જેના છેદ સરખા છે, એને બાજુ બાજુમાં લઈ લઈએ, એટલે કે આપણે આવું લખી શકીએ 25×2=32×3×32×3. બરાબર છે. હવે જો લસા સરખો છે એટલે એક વાર લખાય, 25×25 એટલે અહીંયા થઈ જાય 50, વત્તા અહીંયા લસા સરખો છે એક વખત લખાય 3, અને 32×32 કરીએ એટલે 2×2=4, ને 3×3=6.
बराबर। चलो हवे एनाथी आगळ जोईए। हवे बेनो लसा अलग अलग छे, तो बे पद माटे लसाना नियम आपणे शीखड़ावेला छे। छेदमा छेदनो गुणाकार, छेदमा छेदनो गुणाकार अने अंशमा करवानो चोकड़ी गुणाकार, एटले 50 ने मळे 3 वत्ता 64 ने मळशे 2। ચાલો ઉપર ગુણાકાર કરીએ તો 50 3 150 થઈ જાય। જો ગુણાકાર ન આવડે તો આપણે રફમાં ગુણાકાર પણ કરી લેવાનો। પછી અહીંયા 64 × 2 કરીએ એટલે કે અહીંયા થઈ જાય 128 અને છેદમાં 3 2 6। હવે ઉપર સરવાળો કરીએ, 8 વત્તા 0 એટલે 8, 5 ને 2 7 અને 1 ને 1 2 અને એના છેદમાં 6। હવે યાદ કરો આપણે એવું કીધું હતું કે જો છેદમાં બેકી બેકી સંખ્યાઓ હોય, છેદમાં બેકી બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગ ચાલે જ, એટલે કે 2 વડે છેદ ઉડાડી શકીએ। તો જોવો જોઈએ, આને આપણે લખી શકીએ 3 2 6। તો અહીંયા આપણે 2 વડે છેદ ઉડાડવો હોય, જો ન આવડે તો સાઈડમાં ભાગાકાર પણ કરી શકાય। 278 ભાગ્યા 2 કરો તો 2 એકા 2 0, ઉપરથી ઉતારીએ 7, 2 3 6, 1 વધ્યા ને ઉપરથી ઉતારીએ 8, 2 9 18, એટલે અહીંયા થઈ જાય 139 બરાબર। હવે 3 વડે આનો ભાગ ઉડતો નથી, હવે એ કેમ ખબર પડે? તો કે 3 ની ચાવી મુજબ આખી સંખ્યાનો સરવાળો 3 ના ઘડિયામાં આવતો નથી, માટે આપણો જવાબ છે 139 ના છેદમાં 3 સેમી, બરાબર। તો આ રીતે આપણે દાખલો કરી શકીએ। જો હજી તમારે આને મિશ્ર સ્વરૂપમાં ફેરવવું હોય તો ફેરવી શકાય, પણ એની અત્યારે કઈ જરૂર હોતી નથી, બરાબર। ચાલો હવે અહીંયા આપણને 2 વસ્તુ આપી છે દાખલા નંબર 2 માં, કે એક ત્રિકોણ છે ને એક લંબચોરસ છે, બંનેની પરિમિતિ શોધો। તો સૌથી પહેલા આપણે ત્રિકોણ ABE માટે કામ કરીએ। ત્રિકોણ ABE માટે શું કરી શકીએ? તો કે ત્રણેય બાજુનો સરવાળો, પરિમિતિ જોઈએ છે એટલે AB વત્તા BE વત્તા AE। જો AB કેટલા આપ્યા છે? તો કે 5 ના છેદમાં 2 વત્તા BE કેટલા છે? તો કે 2 પૂર્ણાંક 3 ના છેદમાં 4 વત્તા AE આપ્યા છે 3 પૂર્ણાંક 3 ના છેદમાં 5। ચાલો પેલા આને મિશ્ર સંખ્યામાંથી અપૂર્ણાંક બનાવી દઈએ, તો 5 ના છેદમાં 2 એમને વત્તા આનો ગુણાકાર થાય 2 વડે અને ઉપરની સાથે થશે સરવાળો, એટલે 4 2 8, 8 ને 3 11 અને છેદ જે હોય એમને મજરીએ। અહીંયા જુઓ, પેલા આની સાથે થાય ગુણાકાર, એની સાથે થશે આનો સરવાળો, તો 5 તેરી 15, 15 ને 3 18 ના છેદમાં 5। હવે 3 પદ આવી ગયા છે, તો આપણે 3 પદ ન કરવા હોય તો આપણે જૂથના નિયમ મુજબ 2 પદનો સરવાળો કે બાદબાકી જે કરવા હોય એ રીતે પણ કરી શકીએ। તો આપણે દાખલાને થોડોક લાંબો કરશું પણ દાખલો સેલો બની જશે, બરાબર। ધારો કે પેલા આપણે આ 2 ઉપર કામ કરીએ, આ ભલે રિયાજી 5 ના છેદમાં 2 લસા લઈએ 2 પદનો, છેદમાં છેદનો ગુણાકાર, અંશમાં થઈ જાય ચોકડી ગુણાકાર, એટલે 11 ને મળશે 5 વત્તા 18 ને મળે 4। ચાલો 5 ના છેદમાં 2 એમને વત્તા અહીંયા 11 5 55 અને 18 4 72 ના છેદમાં 4 5 ને 20। ચાલો રેડી, હવે ઉપર સરવાળો કરી લઈએ। જો અહીંયા ગુણાકાર પણ કરી શકાય, જો ઘડીઓ ન આવડતો હોય તો તમે ગુણાકાર કરીને પણ કરી શકો, પણ બેટર એ છે કે આપણે 1 થી 20 ના ઘડિયા આવડી જ જાય, બરાબર।
चलो ऊपर सरवाळो करिए तो 5 ने 2 7 અને 7 ને 5 12 એટલે 127 થઈ જાય છેદમાં 20. હવે અહીંયા જુઓ 20 આના છેદમાં 20 છે આના છેદમાં 2 છે તો આપણે લસાઅ લઈને દાખલો કરવો પડે પાછો. હવે જો આ રીત અહીંયા કરી શકાય છે પણ દાખલો થોડો લાંબો થાય એનાથી ટૂંકું કરવું હોય તો થઈ શકે કે અહીંયા 20 છે અહીંયા પણ આપણે 20 લાવી દઈએ. કેવી રીતે? તો કે આ 2 ને તમે 10 વડે ગુણો તો 20 થાય 10 2 20 પણ 2 ને ગુણાકાર કરો તો અંશને પણ એટલી જ રકમ આપવી પડે એટલે 10 2 20 કરવા હોય તો 10 આપ્યા તો ઈ જ 10 તમારે અંશ એટલે કે 5 ને પણ આપવા પડે તો અહીંયા તો 20 છે જ એટલે ત્યાં કઈ ફેરફાર થશે નહીં બરાબર. ચાલો હવે 2 નો લસા સરખો છે 20 20 એટલે એકવાર લખવાનો અહીંયા 5 10 50 વત્તા અહીંયા 127. હવે 2 નો સરવાળો કરી નાખીએ 7 એમ ને એમ 5 ને 2 7 અને અહીંયા આવશે 1 177 ના છેદમાં 20. આમ પણ જવાબ રાખી શકાય અથવા તો તમે આને મિશ્ર સંખ્યામાં ફેરવી શકો છો બરાબર. અત્યારે આપણે આમ નામ રાખીએ છીએ મિશ્ર સંખ્યામાં તમારે ઘરે હોમવર્કમાં ફેરવીને મને કમેન્ટ કરવાની છે બરાબર. ચાલો તો આપણને ત્રિકોણનું પરિમિતિ મળી ગઈ. હવે આપણે લઈ લઈએ લંબચોરસની પરિમિતિ. લંબચોરસ બી સી ડી ઈ માટે એના માટે આપણે શું લખી શકીએ? તો કે બી સી વત્તા સી ડી વત્તા ડી વત્તા ઈ બી અથવા તો બી ઈ જે લખો એ બે વસ્તુ ચાલે. નામ તમે બી ઈ એ લખી શકો ને ઈ બી પણ લખી શકો છો. ચાલો બી સી તો આ બે બાજુ સરખી હોય તો બી સી કેટલા છે? 7 ના છેદમાં 6. સી ડી એટલે કે આ બે બાજુ સરખી હોય તો સી ડી થશે 2.3 ના છેદમાં 4. DE 7 ના છેદમાં 6 વત્તા BE એટલે કે 2.3 ના છેદમાં 4. ચાલો જેના છેદ સરખા છે એને ભેગા કરી નાખીએ પણ એની પહેલા આપણે આ મિશ્ર સંખ્યાને ફેરવી દઈએ તો એક સ્ટેપ વધારી દઈએ 7 ના છેદમાં 6. હવે અહીંયા ફેરફાર કરવા જવાની જરૂર નથી આપણી પાસે છે જ એનો જવાબ શું આવતો તો 4 2 8 8 ને 3 11 11 ના છેદમાં 4 છે જ તો આપણે લખી નાખવાનું 11 ના છેદમાં 4 વત્તા 7 ના છેદમાં 6 વત્તા 11 ના છેદમાં 4. રેડી? ચાલો હવે ક્રમનો નિયમ વાપરશું જેના છેદ સરખા છે એને બાજુ બાજુમાં લઈ લઈએ એટલે 7 ના છેદમાં 6 વત્તા 7 ના છેદમાં 6 વત્તા 11 ના છેદમાં 4 વત્તા 11 ના છેદમાં 4. ચાલો એનાથી આગળ હવે અહીંયા લસાઅ સરખો છે એટલે આપણે એકવાર લખશું 6 અને ઉપર સરવાળો એટલે 7 ને 7 14 વત્તા લસાઅ સરખો છે એટલે એકવાર લખશું અને ઉપર 11 વત્તા 11 એટલે ઉપર થઈ જાય 22 બરાબર. ચાલો બે પદ છે બે પદનો નિયમ વાપરી દઈએ છેદમાં છેદનો ગુણાકાર અને અંશમાં કરવાનો ચોકડી ગુણાકાર એટલે 14 ની પાસે આવશે આ 4 વત્તા 22 ની પાસે આવશે 6 બરાબર. ચાલો હવે ગુણાકાર કરી શકો છો અથવા તો તમને 1 થી 20 ના ઘડિયા આવડવા જોઈએ બરાબર. તો 14 4 56 વત્તા 22 હવે 22 ગુણ્યા 6 કરવા છે જો ન આવડે તો તમે ગુણાકાર કરી શકો છો એટલે કે 6 2 12 અને 1 વધી ચડે એટલે 12 ને 1 13 થઈ જાય 132 ને નીચે થઈ જાય 6 4 24. ચાલો ઉપર સરવાળો કરી નાખીએ 6 ને 2 8 5 ને 3 8 અને 1 છેદમાં 24. જો પાછો છેલ્લે બેકી સંખ્યા છે અહીંયા 4 છે અહીંયા 8 છે તો તમે 2 વડે ભાગ ચલાવી શકો છો તો નીચે થઈ જાય 12 2 24
જો આનો બે વડે ભાગ ન આવડે તો ભાગાકાર કરી શકાય છે. બરાબર, અહીંયા થઈ જશે 94 2 188. બરાબર, ચાલો હજી જોવો જોઈએ, બે જગ્યાએ બેકી સંખ્યા છે તો હજી આપણે ભાગ ચલાવી શકીએ. અહીંયા થઈ જાય 6 2 12, અને ઉપર કેટલા 2 94 થાય જોઈ ન ખબર પડે તો આપણે ભાગાકાર કરી લેવાનો. 4 2 8 એટલે 7 2 14. બરાબર, 47 2 94. હવે જોવો જોઈએ, બેકી એકી સંખ્યા થઈ ગઈ છે એટલે હવે આપણો દાખલો આગળ ચાલશે નહીં. રેડી? તો અહીંયા આપણે બે દાખલા જે જોયા, હજી આપણે લેશું આવા બીજા બે દાખલા. રેડી? હવે જુઓ દાખલા નંબર 3, એમાં એવું કીધું છે કે રીતુએ એક સફરજનનો 3/5 ભાગ ખાધો અને બાકીનો ભાગ સોમુએ ખાધો. તો સોમુએ કેટલો ભાગ ખાધો અને કોણે વધારે ભાગ ખાધો? હવે જોતા જ આખે આખો દાખલો સમજાઈ જાય કે એક સફરજન છે, આખું એક સફરજન છે, એના ટોટલ 5 ભાગ કર્યા. કેટલા? 3/5 ભાગ ખાધા, એટલે કે 5 ભાગમાંથી 3 ભાગ આણે ખાધા, એટલે ટોટલ ભાગ કેટલા કર્યા હોય સફરજનના? 5. જે ભાગ એ કર્યા હોય નીચે લખેલા જ હોય હંમેશા, કેટલા ભાગ કર્યા છે? 5. 5 ભાગમાંથી 3 ભાગ રીતુએ ખાઈ લીધા. તો સોમુ માટે કેટલા ભાગ વધે? 2. તો કોણે વધારે ખાધા હોય? રીતુએ. એટલે બહુ જ સિમ્પલ વાત છે પણ એને આપણે સમજવી પડશે. બરાબર છે? તો જોવો જોઈએ, આપણને એવું કીધું છે કે ભાઈ એક સફરજન છે, એક સફરજન, એમાંથી 3/5 જેટલો ભાગ રીતુએ ખાઈ લીધો. તો હવે બાકીનો જે વૈધો હશે એ સોમુનો હશે, એટલે આખા સફરજનમાંથી, એટલે કે એક સફરજનમાંથી આટલો ભાગ આપણે બાદ કરી દઈએ, કાઢી નાખીએ, એટલે આપણને મળી જાય સોમુનો ભાગ. બરાબર, તો પેલા આખું સફરજન એટલે એક, એમાંથી કેટલો ભાગ રીતુએ ખાધો? 3/5. હવે એ કાઢી નાખીએ, બાદ કરી નાખીએ આખામાંથી, તો કોનો ભાગ મળે? સોમુનો ભાગ. તો અહીંયા આપણે ગોતશું પેલા સોમુએ ખાધેલ સફરજનનો ભાગ. બરાબર, ચલો હવે કાંઈ ખબર ન પડે તો આપણે કીધું હતું અને 1/6 લખવાના, કારણ કે બધાના 1/6 હોય જ. 2 પદ છે, 1/6 ગુણાકાર 1 × 5, અને અંશમાં કરવાનો ચોકડી ગુણાકાર, એટલે 1 પાસે આવશે 5, ઓછા 3 પાસે આવશે 1, એટલે કે 5 × 5 અને 3 × 3, અને અહીંયા 5 × 5, 5 માંથી 3 જાય, એટલે 2/5 ભાગ સોમુએ ખાધો. હવે બીજો પ્રશ્ન છે કે સોમુએ કેટલો ભાગ ખાધો એ આપણને મળી ગયો, તો કોને વધારે ભાગ ખાધો? તો કોણે વધારે ભાગ ખાધો કહેવાય? 5 માંથી આને 2 ભાગ ખાધા, આને 5 માંથી 3 ભાગ ખાધા. તેથી આપણે કહી શકીએ કે રીતુએ સોમુ કરતા વધારે ભાગ ખાધો. બરાબર છે? હજી જો આમાં આપણે થોડુંક ઊંડું ઉતરવું હોય તો આપણને એવું પણ પૂછે કે રીતુએ કેટલો ભાગ વધારે ખાધો. તો જોવો જોઈએ, આને 3 ભાગ ખાધા, આને 2 ભાગ ખાધા, તો રીતુએ કેટલો ભાગ વધારે ખાધો હોય? 1. આપણને સીધું ગણિત સમજાણું, પણ જો આપણને લખવાનું કહીએ તો કેવી રીતે લખાય? તો કે જો રીતુનો ભાગ, એમાંથી બાદ કરવાનો સોમુનો ભાગ. તો રીતુનો ભાગ હતો 3/5 અને સોમુનો ભાગ હતો 2/5. તો જો લસા કેવો છે? સરખો, એટલે 3 માંથી 2 જાય, એટલે 1/5. એટલે આપણે ડાયરેક્ટ પણ કહી શકીએ કે ભાઈ રીતુએ છે એ 1 ભાગ વધારે ખાધો હતો, 5 માંથી 1 ભાગ એને વધારે ખાધો, એ આપણે ડાયરેક્ટ કહી શકીએ. આ આપણી ગણતરી દ્વારા પણ કહી શકાય. બરાબર, હવે લેક્ચરનો છેલ્લો દાખલો. મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કામ કરતા 7/12 કલાક લાગે. કોઈ એક ચિત્ર છે, એની અંદર કલર કામ કરવાનું છે. તો 2 વ્યક્તિ છે, એક છે મનોજ. મનોજને આ કામ કરતા
સાતના છેદમાં 12 કલાક થાય. અને વૈભવને ઈજ કામ, એટલે કે ઈજ ચિત્ર આપ્યું, એમાં કલર જ પૂરવાનો છે, પણ વ્યક્તિ થઈ ગયો બીજો વૈભવ, એને 3ના છેદમાં 4 કલાક થાય. તો કોને વધુ સમય કામ કર્યું હશે, આવો પ્રશ્ન પૂછ્યો. તો જ્યારે આપણે એકબીજાની સરખામણી કરવી હોય, જો અહીંયા પણ આપણે સરખામણી કરવી હતી કે કોણે વધારે ભાગ ખાધો, બરાબર, તો એક નિયમ યાદ રાખવાનો, જ્યારે તમને આવી સરખામણી પૂછે ત્યારે હંમેશા પહેલું કામ છેદ બેના સરખા રાખવાના, બરાબર. હવે જો અહીંયા આપણી પાસે શું છે, તો કે મનોજના સમય છે આપણી પાસે, મનોજનો સમય કેટલો છે, 7ના છેદમાં 12, અને બીજો છે આપણી પાસે વૈભવ, એનો પણ આપણી પાસે સમય છે 3ના છેદમાં 4 કલાક. જો આ બેના છેદ સરખા હોય તો આપણે કહી શકીએ કે કોને વધારે સમય લાગે ને કોને ઓછો સમય લાગે. જો આ દાખલામાં બેના છેદ સરખા હતા, અહીંયા 2ના છેદમાં 5, અહીંયા 3ના છેદમાં 5, છેદ સરખો હતો એટલે આપણે કહી શકીએ કે આને વધારે ભાગ મળ્યો, કારણ કે એનો અંશ કેવો છે, મોટો. જેનો અંશ મોટો હશે એને વધુ વસ્તુ મળે અથવા તો વધારે સમય લાગે, બરાબર. તો પહેલું કામ આપણે અહીંયા છેદ સરખા કરીએ. જો અહીંયા 12 છે, હું અહીંયા પણ 12 લાવી શકતો હોય તો આપણો છેદ સરખો થઈ જાય. તો આપણે ત્યાં એવું કામ કરી શકીએ, 4ને કેટલા વડે ગુણીએ તો 12 આવે, તો કે આપણને ખબર છે 4ને 3 વડે ગુણી નાખીને તો છેદમાં 12 આવી જાય. પણ નિયમ મુજબ છેદમાં ગુણાકાર કરો તો અંશમાં પણ ગુણાકાર કરવો પડે, બરાબર. એટલે આટલી કલાક થશે, એટલે કે 3 તેરી 9 અને 4 તેરી 12, એટલે કે વૈભવને લાગતો સમય 9ના છેદમાં 12 કલાક થાય, મનોજને લાગતો સમય 7ના છેદમાં 12 કલાક, વૈભવને લાગતો સમય 9ના છેદમાં 12 કલાક. હવે તો તમે પણ કહી શકો કોને વધારે સમય લાગ્યો હોય, વૈભવને, બરાબર, કારણ કે એનો સમય કેવો છે, મોટો. તેથી વૈભવને વધારે સમય લાગે. હવે આની જેમ આમાં પણ પ્રશ્ન પૂછે કે વધારે તો લાગે, પણ કેટલો વધારે લાગે, તો શું કરવાનું, જેનો સમય વધારે છે એમાંથી ઓછાનો સમય બાદ કરવાનો. એટલે કે જો આપણે વૈભવને વધારે સમય લાગે છે એ ગણવો છે, તો તમે સીધો કહી શકો 2ના છેદમાં 12 કલાક, પણ ગણતરી આપવી હોય તો વધારે કોને છે, તો કે 9ના છેદમાં 12 વૈભવને, ઓછો સમય મનોજનો 7ના છેદમાં 12, છેદ સરખો છે એટલે 1 વાર, અને ઉપર 9 ઓછા 7 એટલે કે 2ના છેદમાં 12 કલાક, એટલે કે આટલો સમય વધારે લાગે, કોને, વૈભવને. હજી આપણે આમાં છેદ ઉડાડવા હોય તો હજી ઉડાડી શકીએ, 2 એકા 2 ને 2 6 12, એટલે કે 1ના છેદમાં 6 કલાક, બરાબર. તો આ થયા આપણા ચેપ્ટર નંબર 2ના વ્યવહારિક ઉદાહરણો અથવા દાખલા, અથવા તો આપણે એને કોયડા પણ કહી શકાય અને કૂટ પ્રશ્ન પણ કહી શકાય, બરાબર છે. જો હજી આમાં કંઈ ન સમજાણું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને મેં જે એક હોમવર્ક આપ્યું છે, મિશ્ર સંખ્યામાં ફેરવતા શીખવાનું છે, એ તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. આવડી જ જશે, ન આવડે તો એનો પણ મને પ્રશ્ન કરી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.